સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જેને લઈને પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જો કે અન્ય આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતના અમરોલી વિસ્તારમાં મોડી રાત્રે એક રત્ન કલાકાર યુવકની થાપાના પાછળના ભાગે સાત જેટલા ઘા મારીને હત્યા કરાયેલી લાશ મંદિરના ગેટ પાસેથી મળી આવી હતી। જો કે અત્યારની જાણકારી મળતા પોલીસે આ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલે તપાસ શરૂ કરી। જો કે સતત સુરતમાં હત્યાની ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં ડરનો માહોલ પણ ઊભો થયો છે। પોલીસે તપાસ કરતા મરનાર યુવાનનું નામ સામે આવ્યું હતું, સાથે જ સંયુક્ત પરિવારમાં રહેતો અને નોકરી કરી પોતાની પત્ની અને બાળકોનું ગુજરાન ચલાવતો હતો, જે સની મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો અને રાત્રે 9 વાગ્યે તેની લાશ મળી આવી, જેથી પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં જાણકારી મળી કે તે મૂળ બિહારના રહેવાસી છે અને 10 વર્ષથી સુરતમાં રહેતા હતા। 2 વર્ષ પહેલા જ સનોજ નામના વ્યક્તિને ગાળાગાળી કરતા વાત ઝઘડા સુધી પહોંચી અને લગભગ 3 વાર સનોજે ઝઘડો કર્યો અને રવિવારની રાત્રિએ સનોજ પણ ભાઈ શનિ સાથે જ હતો। તેણે જ સનીની હત્યા કરી અને લાશને મંદિરના ગેટની બહાર ફેંકી દીધી હોય તેની જાણકારી મળતા જ પોલીસે મિત્ર સાથે ફરવા અને દારૂ પીવા ગયો હતો। તેમાંથી 3માંથી 1 મિત્રની ધરપકડ કરી છે। જો કે બીજી બાજુ હત્યાની જાણકારી મળતા જ પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સનીનો મૃતદેહ જોઈને પરિવાર પણ શોકમાં ગરકાવ થયો હતો। 2 વર્ષ પહેલા જ સનોજ નામના વ્યક્તિએ ગાળાગાળી કરતા વાત ઝઘડા સુધી પહોંચી અને લગભગ 3 વાર સનોજે ઝઘડો પણ કર્યો। રવિવારની રાત્રિએ સનોજ પણ ભાઈ સની સાથે જ હતો અને તેણે જ સની શર્માની હત્યા કરી અને લાશને મંદિરના ગેટ બહાર ફેંકી દીધી હોય તેવું જણાઈ આવ્યું હતું, જેથી અમરોલી પોલીસે હાલ સનીની હત્યા કેસમાં એકની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે। જો કે સની પરિણીત હતો અને 2 બાળકોનો પિતા પણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હત્યા પાછળ હજુ કોઈક યોગ્ય કારણ નથી જાણી શકાયું। જો કે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ ઊભો થયો છે, ત્યારે પરિવાર પોતાના યુવાન પુત્રના મોતને લઈને શોકમાં ગરકાવ થયું છે। ત્યારે બીજી બાજુ પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 2 મિત્રોની ધરપકડ કરી તેનું સાચું કારણ શું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત। અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।